विद्यार्थी मित्रों गुड मॉर्निंग। अपने अगाउ स्टैंडर्ड एक चैप्टर एक संबंधित संख्याओ अंदर अपने पार्ट 1, 2, 3, 4, 5, 6 अपने यूट्यूब पर वीडियो जो हम आज आप 5 7 अत्यारुधी आप गुणधर्म ख्याल आप एक गुणधर्म नो उपयोग करीने आज आपणे एना एक्जाम्पल तो योग्य गुणधर्म नो उपयोग करी किंमत शोधो। तो आपणे एक गुणधर्म नो उपयोग करीने एना एक्जाम्पल विशे समझीए। तो पहेलो एक्जाम्पल छे -2/3 × 3/5 × 5 × 1/6। तो विद्यार्थी मित्रों ज्यारे भी आज एक रकम आवे छे ત્યારે આપણે તેનો ગુણધર્મ ફેંકી દેવો તો તેનાથી એક્ઝામ્પલ એકદમ સરળ બની જાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો -2/3 × 3/5 અને -3/5 શા માટે આપણે અહીંયા -3/5 લખ્યા કારણ કે અહીંયા પણ 3/5 છે અને અહીંયા પણ શું છે 3/5 એટલા માટે આપણે આખી રકમ ને આપણે ક્યાં લીધી આગળ શું બદલ્યો પાછળ હતી ત્યારે આપણે ક્યાં લીધો ક્રમ બદલી આગળ। તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આવ્યો કે અહીંયા તમે જોયું કે 3/5 અને 3/5 ગુણ્યા 1/5 વત્તા 5/5 આ 5/5 ને આપણે ક્યાં લઈ ગયા પાછળ। હવે અહીંયા શું કરીશું આમાંથી આપણે કોમન કાઢીશું શું કાઢીશું કોમન અહીંયા પણ ગુણાકાર છે અહીંયા પણ ગુણાકાર છે આમાં -2/3 છે અહીંયા -3/5 ને 1/6 તો આમાં સરખું પણ છે તો 3/5 અને 3/5 એ આપણે શું કાઢ્યા કોમન કોમન એટલે જે સરખાતા અને આપણે શું કર્યા બહાર કાઢ્યા તો અહીંયા 3/5 હતા બહાર જતા રહ્યા તો અંદર પણ 3/5 ની અંદર -2/3 × 1/6 અને અહીંયા શું રહ્યું 1/6 તો આ -3/5 અને આ 3/5 તો આ 3/5 અને આ 3/5 આપણે ક્યાં કાઢ્યા કૌંસની બહાર કોમન હવે આપણે કોમન તો કાઢ્યા તો કોમનની સાથે અંદર -2/3 ઓછા 1/6 કૌંસ પૂરો વત્તા 5 હવે શું કરીશું। વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા હતા કે જ્યારે બી સરવાળો અને બાદબાકી હોય ત્યારે આપણે એનું શું કાઢવું પડે છે લસાઅ। તો અહીંયા 3/5 × 3/5 અને 3 અને 6 નો આપણે શું કાઢીશું લસાઅ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 3 અને 6 નો લસાઅ તો શું કાઢીશું તો પહેલા 2 થી કાઢીશું પહેલા ગણ્યામાં 3 નહીં આવે 2 તરી 6 3 એકા 3 2 ગુણ્યા 3 તો 2 તરી 6 તો અહીંયા આપણો લસાઅ કેટલો આવે છે 6 તો અહીંયા આપણો લસાઅ 6 આવે છે કૌંસ પૂરો। હવે અહીંયા જોઈએ તો 3 નો ગણ્યો 6 સુધી બોલીએ તો 3 × 2 = 6 આપણી પાસે શું આવ્યા 2 એ 2 શું કરે છે તા 2 × 2 = 4 એટલે શું થાય માઇનસ ના માઇનસ આ 5 6 આની જોડે 6 જોડે આપણે ભાગીએ તો શું આવે જુઓ 6 × 1 = 4 શું આવ્યું 1 1 1 આપણે 1 સાથે ગુણીએ છીએ તો 1 1 1 1 1 અને 1 ના 1 કૌંસ પૂરો વત્તા 5 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 3/5 × 3/5 માઇનસ માઇનસ પ્લસ અને ચિહ્ન શેનું આવે છે માઇનસ એટલે -5/6 શું રહ્યું આપણી જોડે 6 વત્તા 5/5 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ બે વચ્ચે આપણો શેનું ચિહ્ન આવશે ગુણાકાર શેનું આવશે ગુણાકાર તો 3/5 × -5/6 + 5/5 આ રકમ આખી આપણે અહીંયા મૂકી આ રકમ આપણે આપી હવે શું થાય છે તો અહીંયા 5 5 2 શું થઈ જાય છે ઉડી જાય છે
तो आपके पास शू रह गए माइनस त्रण चतुर्थांश, तो आपके पास माइनस त्रण चतुर्थांश वत्ता पांच रूपया હવે ફરી પાછો આપણો સરવાળો આવ્યો એ છ અને બે નું શું કાઢીશું આપણે લસાઅ કાઢીશું તો છ અને બે નું આપણે જ્યારે લસાઅ કાઢીએ છીએ ત્યારે બે ત્રણ છ બે એકા બે ત્રણ એકા ત્રણ તો બે ગુણ્યા ત્રણ તો ત્રણ દુ છ તો આપણો લસાઅ કેટલો આવે છે છ તો અહીંયા આપણે શું લખ્યું છ હવે અહીંયા આપણી પાસે અહીંયા છે ઉડી ગયો કે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ આપણી પાસે માઇનસ એક દુત્યાંશ વત્તા પાંચ દુત્યાંશ છ રીતે પણ કાઢી શકાય આપણે જેમ અહીંયા રસાઅ કાઢ્યો તે રીતે પણ તમે કાઢી શકો છો પણ અહીંયા શું થાય છે અહીંયા છેદ ઉડે છે ત્રણ એકા ત્રણ અને ત્રણ દુ છ છેદ ઉડતા હોય તો છેદ ઉડાવી દેતા પણ જો છેદ ના ઉડે તો એના રસાઅ તમે અહીંયા મેં બતાવ્યા તે રીતે કાઢી શકો પણ અહીંયા છેદ ઉડશે એટલા માટે આપણે શું કરીશું લસાઅ કાઢતા નથી અહીંયા આવ્યું માઇનસ કે છેદમાં બે વત્તા ના વત્તા પાંચ દુત્યાંશ ના પાંચ દુત્યાંશ હવે શું કરીશું બંને આ છેદ કેવા છે સરખા એટલે આપણે લખીશું બે માઇનસ એક પ્લસ ફાઈવ હવે આપણને ખબર છે કે પ્લસ ફાઈવ અને માઇનસ એક શું થાય તો આપણે ખબર છે પાંચમા જે ઇન્ટરનો કેટલા રહે ચાર ચાર છેદમાં કેટલા રહે બે હવે બેના ગેડામાં અહીંયા ચાર આવશે બે દુ ચાર ઇક્વલ ટુ તો આપણો આન્સર મળે છે વિદ્યાર્થી મિત્રો દાખલો થોડો લેન્થી છે પણ એને તમે સ્ટેપ બાય સ્ટેપ લેશો તો આ એક્ઝામ્પલ તમને જરૂરથી આવે છે ફરી એક વખત સમજાવી દઉં તમને તો અહીંયા ત્રણ પંચમાંશ અને ત્રણ પંચમાંશ સરખા છે એટલે આ આખું જૂથ અને આ આખા જૂથને જોડે લીધો વત્તા પાંચ તૃતીયાંશ હવે વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે અહીંયા કોમન પણ નીકળી તો ત્રણ પંચમાંશ અને ત્રણ પંચમાંશ એ આપણે બાર કર્યું તો અંદર શું રહ્યું બાર તૃતીયાંશ ઓછા એક ચતુર્થાંશ ત્રણ અને છ નો આપણે અહીંયા આપણે લસાઅ કાઢ્યો તો ત્રણ અને છ નો લસાઅ નીકળ્યો છ ત્રણ પંચમાંશ ના ત્રણ માઇનસ ચાર માઇનસ એક આપણી પાસે માઇનસ પાંચ છેદમાં શું રહ્યું છ વત્તા પાંચ દ્વિતીયાંશ હવે ત્રણ પંચમાંશ ગુણ્યા માઇનસ પાંચ છઠમાંશ વત્તા પાંચ દ્વિતીયાંશ પાંચ પાંચ શું થઈ ગયા બે પંચમાંશ ગુણ્યા માઇનસ ત્રણ ચતુર્થાંશ ગુણ્યા ઓછા એક ચતુર્થાંશ ગુણ્યા ત્રણ તૃતીયાંશ વત્તા એક ચતુર્થાંશ ગુણ્યા બે હવે અહીંયા આપણે ગોઠા પાડીશું કેવી રીતે ગોઠવીશું કઈ બે પંચમાંશ ના બે પંચમાંશ માઇનસ ત્રણ ચતુર્થાંશ ના માઇનસ ત્રણ ચતુર્થાંશ હવે અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ ઉડે છે જો ત્રણ એકા ત્રણ અને ત્રણ દુ છ તો આપણે એક ગુણ્યા એક તો એક બે દુ ચાર વત્તા એક ચતુર્થાંશ ગુણ્યા બે પંચમાંશ હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા બે પંચમાંશ ગુણ્યા માઇનસ ત્રણ ચતુર્થાંશ વત્તા આ રકમ છે આપણે આગળ લીધી કેમ કે અહીંયા બે પંચમાંશ અને બે પંચમાંશ એટલે આખી આ રકમને આપણે શું કરીએ છીએ આગળ લઈ શકીએ ઓછા એક ચતુર્થાંશ હવે અહીંયા ચતુર્થ પણ છે તો બે પંચમાંશ અને બે પંચમાંશ સરખા છે એટલે અહીંયા જે કોમન કાઢેલા એ રીતે આ બે માંથી કોમન આપણે શું કરીશું બે કૌંસમાં શું કહ્યું માઇનસ પાંચ ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ કૌંસ પૂરો માઇનસ એક ચતુર્થાંશ હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું તો બે પંચમાંશ ના બે પંચમાંશ સાત અને ચૌદ નો આપણે લસાઅ કરીશું તો તમે જોયું તો બે ગુણ્યા સાત
તાપો રસા કેટલો આવે છે 14 અહીંયા આપણો રસા 14 આવે છે લ સા અ કેટલો આવે છે 14 હવે તમે અહીંયા જોશો તો 2/5 છેદમાં 14 હવે 7નો ભાગ્યા 14 સાથે બોલીએ તો 14 ભાગ્યા 7 7 2 14 તો કેટલો આન્સર આવે છે આપણી પાસે 2 એ 2 આની સાથે ગુણાય છે તો 2 3 तो यहाँ शू आयु आपके पास माइनस 5 14 ओछा ना ओछा एक चतुर्थांश का एक यहाँ 5 छेद उड़ी जाए बेना गेड़िया में 14 से 2 7 14 तो अपने पास कशु रहत नहीं तो ऊपर माइनस 1 और नीचे कौन रहे 7 ओछा 1 चतुर्थांश हवे विद्यार्थी मित्रों 7 और 4 नो बड़ी पास आप शू करीश लसा 2 7 2 4 2 7 1 7 1 7 1 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2 7 2
પાસે 7 છે અને 28 તો 7 4 28 તો આપણી પાસે કેટલા રહ્યા 4 તો 4 આ સાથે ગુણાય 4 1 4 હવે અહીંયા કેટલા છે 4 4 ને કોનો ભાગાકાર કરીશું 28 તો 4 7 28 શું આવ્યું 7 એ 7 પણ વડે ગુણાય છે 7 1 7 તો 7 1 હવે માઈનસ 4 અને માઈનસ 4 શું થશે તો માઈનસ 11 છે માં 11 તો આપણો આન્સર આવશે આ છે ગુણધર્મ નિયમ તમે જોયું કે સરખા સરખા જે હતા એને આપણે શું કર્યા ભેગા કર્યા અને એમાંથી આપણે શું કર્યું કોમન પાડ્યા અને કોમન પાડ્યા પછી તેનું શું આપ્યું સાધન તો લસાઅ કાઢવા જરૂરી છે જ્યારે સરવાળો અને બાદબાકી આવે છે ત્યારે એના લસાઅ કાઢીને તેનું સાદુરૂપ તમે શીખી ગયા છો સ્ટેન્ડર્ડ 5-6 અને 7 ની અંદર તો તે જ રીતે આપણે તેનું સાદુરૂપ આપીશું તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ આ ગુણધર્મની રીતે જે એક્ઝામ્પલ ગણ્યા છે તે તમારી નોટબુકની અંદર ઉતારી લો અને બધે વખત આ એક્ઝામ્પલ ગણજો તેથી તમને ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો તો પોતાની નોટબુકમાં ઉતારી વિદ્યાર્થી મિત્રો તમે આપણા ગુણધર્મના એક્ઝામ્પલ તમારી નોટબુકની અંદર તમે ઉતારી લીધા હવે આપણે થોડા વધુ એક્ઝામ્પલ તરફ જઈએ શું કહેવા માંગે છે સંખ્યાની વિરોધી સંખ્યા અને સંખ્યાની વ્યસ્ત સંખ્યા વિરોધી સંખ્યા વિશે આપણે શીખ્યા હતા અને વ્યસ્ત સંખ્યા વિશે ભણેલા તમને ખ્યાલ છે કે વિરોધી સંખ્યા આપણે જ્યારે વાત કરી હતી કે બેનો વિરોધી શું થાય તો બેનો વિરોધી માઇનસ બે થાય છે આપણે જેમ વાત કરી હતી ગુજરાતીની અંદર તો રાત તો શું થાય છે દિવસ દિવસ તો શું થાય છે રાત તે જ રીતે બેનો વિરોધી માઇનસ બે થાય છે માઇનસ ત્રણ નો વિરોધી શું થાય છે તો વિદ્યાર્થી મિત્રો ત્રણ માઇનસ પાંચ પંચમાંશ નો વિરોધી શું થાય છે તો ત્રણ પંચમાંશ તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે અહીંયા બે કોટી ધન સંખ્યા વિરોધી કર્યા તો શું થયું માઇનસ બે અહીંયા માઇનસ ત્રણ નો વિરોધી શું થયું તો ત્રણ અહીંયા શું હતું માઇનસ તો શું થયું ત્રણ અહીંયા માઇનસ ત્રણ પંચમાંશ નો વિરોધી તમે જોયું અને માઇનસ હતા તો આપણે શું કર્યા તો જ્યારે વિરોધી સંખ્યાની વાત કરવામાં આવે છે
ત્યારે ત્યારે આપણે આ રીતે એક્ઝામ્પલ કરવાનું તો અહીંયા એક રકમ આપી છે ઉદાહરણ બે અષ્ટમાંશની વિરોધી સંખ્યા કોણ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આપ્યો હમણાં કે શું થાય વિરોધી તો અહીંયા પ્લસ છે તેનો વિરોધી શું થઈ જાય માઇનસ વિદ્યાર્થી મિત્રો ઓગણીસ છેદમાં માઇનસ છ ની વિરોધી સંખ્યા કઈ તો હમણાં જ આપણે શીખ્યા હતા કે જ્યારે અહીંયા માઇનસ હોય છે ત્યારે શું થઈ જાય છે પ્લસ થઈ જાય છે विद्यार्थी मित्रों एक शीखी गया पार्ट सिक्स विरोधी संख्या संख्या तो त्रो व्यास एक तृतीयांश बीजु लखीए चार पंचमांश नो व्यास तो विद्यार्थी मित्रों ने जो पांच उपर छेद चार पांच चतुर्थांश अहीं आपणे जोईए त्रण दशमांश नो व्यास तो अहीं माइनस नुं चिह्न बदलातुं नथी खाली दस उपर जाय छे अने त्रण क्यां जाय छे नीचे तो माइनस दस तृतीयांश एनो शुं थाय छे व्यास आने तमे मिश्र संख्या में फेरवी सको छो आने तमे मिश्र संख्या में फेरवी सको आने मिश्र संख्या में फेरवी सकता तो विद्यार्थी मित्रों एक रीतना आपणे अहींया एक्जाम्पल समझावी छे के माइनस तेर ओगणीस नो व्यास तमे जोयुं हशे के आ ओगणीस उपर जता रह्या अने तेर क्यां गया हवे अहींया माइनस एक गुण्या माइनस बे पंचमांश अहींया कंईक नवो एक एक्जाम्पल तो विद्यार्थी मित्रों की घबरावानी कोई जरूर नहीं अहीं आपनी पासे माइनस एक गुणिया माइनस बे तो अहीं आपने खबर है कि माइनस माइनस तो तमने ख्याल है विद्यार्थी मित्रों कि माइनस गुणिया माइनस इज इक्वल टू शू थाय छे प्लस तो बे एका बे अने माइनस माइनस प्लस छेदमां शू थाय छे पांच एनो पहेलो सादो रूप आपो पछी एनो एक्जाम्पल लईशुं अहीं बे पंचमांश नो व्यास शू थयो पांच ऊपर गया अने बे कई आवे फरी एक वार समझी लईए के माइनस एक गुणिया माइनस बे पंचमांश तो अहींया माइनस माइनस प्लस थई गया अने बे एका बे आ बे गुणाय अने छेदमां कोण रहे पांच એટલે એનો વ્યાસ તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું વિરોધી અને વ્યાસ હજુ કે થોડા વધુ એક્ઝામ્પલ વિશે આપણે જઈએ કે સંખ્યા છ કેરાંશ ને માઇનસ સાત સોળાંશના વ્યાસ પરિણ દો પણ જેમ જોઈએ થતી માઇનસ સાત સોળાંશના વ્યાસ વડે ગુણવાનું કોને ગુણવાનું છ કેરાંશ તો આપણે ખ્યાલ આવ્યો કે માઇનસ સાત સોળાંશનો વ્યાસ લેવો પડે શું લેવો પડે માઇનસ સાત સોળાંશનો આપણે વ્યાસ લઈએ તો શું થાય સોળ ઉપર જાય સાત ક્યારે નીચે અહીંયા શેનું ચિહ્ન રહે હવે શું કરીશું તો આપણે છ તેરાંશ શું કીધું છે ગુણો એટલે એને ગુણાકાર માઇનસ સોળ સત્તાણું આપણો જે આન્સર આવ્યો એ આન્સર આપણે અહીંયા લખ્યો હવે શું કરીશું આની અંદર તો લસા નીકળશે નહીં કેમ કે ગુણાકાર છે તો ઉપર ઉપરનો ગુણાકાર કરીશું અને નીચે નીચેનો આપણે ગુણાકાર કરીએ તો અહીંયા જો પ્લસ માઇનસ આપણે આમાં શીખી ગયા પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જ્યારે ગુણાકાર હોય તો સોળ છ આપણે ગણ્યા આવડવા જરૂરી છે તો સોળ છ કેટલા થયા છન્નું અને તેર સાત એકાણું તો માઇનસ છન્નું નીચે એકાણું એ આપણું શું મળે આન્સર તો તમે જોયું કે સંખ્યા છ તેરાંશ ને માઇનસ સાત સોળાંશ ના વ્યાસ વડે ગુણો તો પાછળની રકમ નો વ્યાસ કરવાનો અને આગળની રકમ સાથે આપણે શું કરવાનું છે પડે તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં આવા એક્ઝામ્પલ પૂછાય છે હવે એનાથી કંઈક જુદો એક્ઝામ્પલ પૂછું શું જીરો પોઈન્ટ ત્રણ એ ત્રણ ગુણાંક એક તૃતીયાંશ નો વ્યાસ છે જીરો પોઈન્ટ ત્રણ એ ત્રણ ગુણાંક એક તૃતીયાંશ નો વ્યાસ છે
आप सबनो खूब खूब आभार मानू छू। थैंक यू।